વાત બહુ અલગ છે અને મારી વાત અલગ છે. કઈ રીતે? તમે એમના જીવનમાં કંઈ બગાડ્યું નથી, મેં એમનું બાળપણ બગાડ્યું છે. અને એમને એવું લાગે છે કે એમના જીવનમાં દરેક ખરાબ ઘટનાનું મુખ્ય કારણ હું છું. એવું નથી. પહેલા એમને મારા માટે પણ એવું જ લાગતું હતું કે મેં એમની લાઈફ બગાડી છે. અમારા લગ્ન પછી એમની સાથે કંઈ પણ ખરાબ થતું ને તો એ મેં કર્યું છે અથવા મારા કારણે થયું છે એવું જ માનતા હતા એ. પણ હવે જુઓ, ધીમે ધીમે એમને બધું રિયલાઈઝ થઈ ગયું અને બધું સાવ બદલાઈ ગયું છે. આ પણ મારા કેસમાં શક્ય નથી, કારણ કે તમે આ બધું શક્ય થઈ શકે એવું માનવા તૈયાર નથી. તમે જોજો, હું તમને સાબિત કરીને બતાવીશ. સારું, તો હું પણ જોઉં છું કે કઈ રીતે થાય છે બધું. સારું, હા જોજો અને બહુ જલ્દી જોશો. અને આ ટેન્શનને છે ને દૂર કરી નાખો. મેં બધો જ પ્લાન રેડી કરીને રાખ્યો છે. ટેન્શનને બાળો ભડકે જ્યારે રાશિ હોય તમારી પડખે. ચાલો મારી સાથે. અરે ચાલો ને. મારા રાશિ પર ખેંચાવા જેવું ના, પણ હું શું કરું? એ છે જ, કંઈક ના કંઈક એવું કરે છે ને હું ગુસ્સે થઈ જાઉં છું. એવું કરે છે, એ જે કરે છે તારા સારા માટે જ કરે છે, પણ તું જ ગુસ્સે થઈ જાય છે. હું ના 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 ના, આમાં મારો કોઈ જ વાંક નથી. તો માનીશ તો નહીં છે, પણ વાંક તારો જ છે. એમ પણ પત્નીઓ સામે ભૂલ સ્વીકારવામાં પતિઓનો અહમ ગવાય છે. અચ્છા, તને પણ એમ લાગે છે કે આમાં મારો વાંક છે. સમજાવીશ મને કઈ રીતે? તું સમજવા માંગે છે એ તને સમજાવવા જ આવી હતી ને. એમાં એને ખોટું શું કર્યું? પણ જે વાત મને ના ગમતી હોય એ એને ના કરવી જોઈએ ને, પછી તો મને ગુસ્સો જ આવે ને. તો માનવાનો તો નથી જ, પણ 100% ભૂલ તારી જ છે અને એના માટે તારે રાશિની માફી માંગવી જોઈએ. હું શું કામ? કારણ કે વાંક તારો છે, તે રાશિને દુઃખી કરે છે, તો તારે એની માફી તો માંગવી જોઈએ. નો 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 નો, હું માફી નથી માંગતો, ઉલટાનું એણે મારી માફી માંગવી જોઈએ. હા ખરું છે, પહેલા તો હું જ્યારે રાશિ ઉપર ગુસ્સે થતો હતો ત્યારે મોં મારા પર ગુસ્સે થઈ જતી હતી, હવે મારું મન જ મારા પર ખેંચાય છે. પણ આવું કેમ થાય છે? રાશિ પર ગુસ્સે થયા પછી મને દુઃખ કેમ થાય છે? કંઈક સમજાવો. એના જ વિચારો કરતો હતો ને આવી ગઈ. લાગે છે આ હજી એ જ વાત મનમાં લઈને બેઠા છે. એ જ બધા વિચારો કદાચ એમના મનમાં ચાલી રહ્યા છે. મારા કારણે બહુ ટેન્શનમાં છે. મારે એના પર ગુસ્સો નહોતો કરવા છે. આમ જોવા જાઓ તો વાત તો સાચી છે, ભૂલ તો મારી જ છે. આમ જોઈએ તો એમનો ગુસ્સો સાવ ખોટો પણ નહોતો. મારે આમ એમને સલાહ તો ન જ આપવી જોઈએ ને? એણે મને સલાહ જ આપી હતી ને, એને તો મારું સારું જ વિચાર્યું ને. ને હું છું કેના પર તૂટી પડ્યો. મારે આવું ના કરવું જોઈએ. સોરી. આઈ એમ એક્સટ્રીમલી સોરી રાશિ. મેં તને ધમકાવી એ પછી મને બહુ જ દુઃખ થયું. મને મનમાં ને મનમાં એવું લાગતું હતું કે મેં તારી સાથે બહુ ખોટું કર્યું છે. મારી પણ એ જ હાલત છે. મને પણ બહુ દુઃખ થતું હતું. મને એમ થતું હતું કે મારે તમને સલાહ ન આપવી જોઈએ. એટલે આપણને બંનેને રિયલાઈઝ થયું કે વાંક આપણો છે. પણ હવે છે ને કંઈ પણ થઈ જાય, વાંક કોઈનો પણ હોય, આપણે ઝઘડીશું નહીં. હા ને, ગણેશ પૂજાની તૈયારી કરવાની છે તો સાથે કરીએ. હવે શું બાકી રહ્યું છે? ઓલમોસ્ટ
બધી તૈયારી તો થઈ ગઈ છે. હા, એટલે આમ તો બધું થઈ ગયું છે, પણ ગણેશજીની મૂર્તિ બનાવવાની બાકી છે. વોટ? તને ગણેશ ભગવાનની મૂર્તિ બનાવતો આવડે છે? આવડે છે, હું તો મૂર્તિ બનાવવામાં એક્સપર્ટ છું. હું નાની હતી ને ત્યારે માટીમાંથી બનાવતી હતી. વોટ અ કોઇન્સિડન્સ. આમાં પણ આપણી એક સિમિલારિટી છે. હું પણ જ્યારે નાનો હતો ને ત્યારે માટીમાંથી મૂર્તિ બનાવતો હતો. શું વાત છે, તો ચાલો આપણે મૂર્તિ બનાવીએ. પણ બે મૂર્તિ શું કામ? એ જોવા માટે કે આપણે બંનેમાંથી ગણેશજીની સારી મૂર્તિ કોણ બનાવે છે. આ બરાબર છે, આપણે આવું જ કરીએ, બહુ જ મજા આવશે. એના કરતા આપણે બંને સાથે જ મૂર્તિ બનાવીએ તો? યસ, આ એકદમ બેસ્ટ છે. હું જ્યારે રાશિ સાથે આવું છું ત્યારે ખરેખર એના જેવો જ થઈ જાઉં છું. આમ જાણે સાવ નાનો છોકરો હોવ એવું લાગ્યા કરે છે મને. ખરેખર મારું બાળપણ યાદ કરાવી દે છે રાશિ. હવે મારે તમને ફરીથી બાળક બનાવી દેવા છે. તમારા નાનપણના દિવસો તમને યાદ કરાવીને તમારી અને પિન્ટુભાઈ વચ્ચેની નફરતને ભૂલાવવી છે મારે. એ નફરત પ્રેમમાં બદલાઈ જશે અને એક સંબંધ સચવાઈ જશે. ગમે તેમ કરીને પ્રોપર્ટીના પેપર્સ તો આપણે મેળવવા જ પડશે. પણ એ કેવી રીતે પોસિબલ છે? એમના કબાટમાં પેપર્સ છે, બટ એ પેપર્સ આપણા હાથમાં કેવી રીતે આવશે? પણ કરવાનું શું છે? હમણાં ગણેશ હવનમાં બધા બિઝી થઈ જશે, એ ટાઈમે તું ભાભીના રૂમમાં જઈને એમના કબાટમાંથી પેપર્સ લઈ લેજે. આ શું બોલી રહ્યા છો તમે? આ તો સીના મોમાં હાથ નાખવા જેવી વાત છે. ફળ પણ તો એટલું જ મોટું મળવાનું છે ને? પણ હું આવું કરતી હશે ને ક્યાંક પકડાઈ જઈશ તો? મૌન પ્રિય, હું કઈ એટલી કાચી ખેલાડી નથી કે ચાલુ રમતે પકડાઈ જાય. એ બધી ચિંતા તું નહીં કર, હું બધાનું ધ્યાન ડાયવર્ટ કરી દઈશ અને આઈલ ટેક કેર કે એ સમયે ભાભીના રૂમમાં કોઈ ન જાય. અને તે સમયે તું અંદર જઈને પેપર્સ કાઢી લેજે. મને છે ને બહુ જ ડર લાગી રહ્યો છે. આ કામ બહુ જ રિસ્કી છે, ફસાવાના છે ને પૂરેપૂરા ચાન્સીસ છે. મને મારા પર ટ્રસ્ટ નથી. હા, એવું નથી, આ તો મને જરા બીક લાગી રહી છે ને એટલા માટે. એક કામ કરો ને, તમે આંટીના રૂમમાં જઈને પેપર્સ કાઢી આવો, હું અહીંયા બીજા બધાનું ધ્યાન ડાયવર્ટ કરી નાખીશ. ગ્રેટ, તો એવું કરીશું અને પછી બધી પ્રોપર્ટી પણ હું જ લઈ લઈશ. તમે આવી રીતે ખીજાવ છો શું કામ? શું કરું, તું વાત જ એવી કરે છે. સોરી. હવે તમે કહેશો ને એમ જ કરીશ. બસ ગુડ, જો આ પ્લાનને સફળ કરવો હશે તો આવા નાના મોટા રિસ્ક તો લેવા જ પડશે. કેટલા ઉત્સુક છે, સાવ નાના છોકરા જેવા થઈ ગયા છે. મારે આજ તો જોઈતું હતું. સામે શું જોઈ રહી છે? ચલ મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર. રાશિ, તને યાદ છે એકવાર આવી જ રીતે આપણે અથાણું બનાવવાનો ટ્રાય કર્યો હતો? હા, યાદ જ હોય ને, કેટલી મજા આવી ગઈ હતી ને. આપણે જ્યારે જ્યારે સાથે મળીને કોઈ કામ કર્યું છે ને એ યાદગાર તો રહ્યું જ છે. હા, અને તને પેલું યાદ છે જ્યારે તને હાથમાં વાગ્યું હતું ને?
માટીને હજુ પલાડવી પડશે ને. આટલું પાણી બરાબર છે? સારું તમે બનાવો મૂર્તિ, મારે કામ છે, હું જઉં છું. તારા ચહેરા પર માટી લાગી છે, સાફ કરી દો પછી જતી રહેજે. ના ના ના, તમારા હાથ બગડેલા છે, મારું મોઢું પણ બગડશે. નહીં બગડે. શું થયું રાશિબેન, તમે મને કેમ બોલાવ્યો છો? મારે તમારું કામ પડ્યું છે. મારું કામ? હા, બહુ જરૂરી કામ પડ્યું છે. દીદીએ મને કહ્યું હતું કે તમે માટીની મૂર્તિ બનાવવામાં એક્સપર્ટ છો, તો અમારી હેલ્પ કરો ને. અને શું કામ બોલાવ્યો હશે રાશિ? મને તો એમ હતું કે આજે મૂર્તિના બહાને થોડો ટાઈમ સ્પેન્ડ કરવા મળશે, એને બદલે હવે એવું કંઈ જ નહીં થાય. સારું, તો તમે બંને જણા મૂર્તિ બનાવો, મારે થોડું કામ છે, હું જાઉં છું. પણ તું કેમ જાય છે? બેસ ને. પણ મારું અહીંયા શું કામ છે? મારા કરતા પૃથ્વીભાઈ વધારે સરસ મૂર્તિ બનાવે છે. તો પણ જો તમારે કામ હોય તો અહીંયા રહો. નથી ને? સારું, તો હું જાઉં છું. તમને એવું લાગતું હશે કે તમને રાશિબેન સાથે સમય વિતાવો હતો અને હું ક્યાં આવી ગયો છું. નાના પૃથ્વી, એવું કંઈ નથી. રાશિ તો આમ પણ બોરિંગ છે, સારું થયું ને તું આવી ગયો. ચાલ મૂર્તિ બનાવવાનું શરૂ કરીએ. લાગે છે તને મૂર્તિ બનાવતા બહુ સારું આવડે છે. મને ફાવે છે. હું નાનો હતો ને ત્યારે મૂર્તિ બનાવતો હતો. શું વાત કરે છે? હું પણ જ્યારે નાનો હતો ને ત્યારે મૂર્તિ બનાવતો હતો. બહુ જ મજા આવતી હતી. આમ તો મૂર્તિ બનાવતા હોઈએ પણ એવું લાગે જાણે માટી સાથે રમતા હોય. પહેલા બગડવાનું, પછી ઠંડા પાણીએ નાહવાનું. હા, એકદમ સાચી વાત છે. અને આજે પણ એ જ થવાનું છે. પણ આ મૂર્તિ બનાવવાનો આઈડિયા તમને રાશિબેન જ આપ્યો હશે ને? એને જ આપ્યો. એ કંઈ પણ કરીને મને મારી ખુશી શોધી આપે છે. એને જ પ્રેમ છે. એ તમને અને તમે એમને બહુ જ પ્રેમ કરો છો અને એ દેખાય છે. ના ના ના, એવું કંઈ જ નથી. તમે ભલે ના માનો પણ સત્ય તો સત્ય જ રહેવાનું છે. એમનું નામ આવતા જ તમારા ચહેરા પર ચમક આવી જાય છે અને એ સાબિત કરે છે કે તમે રાશિને ખૂબ જ પ્રેમ કરો છો. આ તો શું વાત લઈને બેઠો છે? આપણે કોઈ બીજી વાત કરીએ. સારું સારું. તમારા બંને વચ્ચે જ્યારે ઝઘડો થાય છે ત્યારે સૌથી પહેલા સોરી કોણ કહે છે? એ તો જેનો વાંક. ફરીથી આ રાશિની વાત લઈને કેમ આવું? કારણ કે એમની વાતો સાંભળીને તમારા ચહેરા પર ખુશી આવી જાય છે. અને એમાં ખોટું શું છે? કેમ દૂર રાખો છો એ સત્યને તમારા? તારી વાત સાચી છે. રાશિના નામથી જ મારા ચહેરા પર, એના કામથી આ ઘરમાં ખુશી આવે છે. એના કારણે જ મમ હંમેશા ખુશ રહે છે. તને ખબર છે પૃથ્વી, છેલ્લા 15 વર્ષથી અમે ગણેશ પૂજા બંધ કરી હતી અને રાશિએ જ આ વખતે મમને ગણેશ પૂજા માટે રેડી કરી. કેમ આટલા વર્ષોથી તમે પૂજા નહોતી કરી? એની પાસે બહુ મોટું કારણ છે.
15 વર્ષ પહેલા બહુ જ મોટી અને દુઃખદ ઘટના બની. અને શું થયું? કેમ અચાનક ઉદાસ થઈ? શું થયું? તારા ચહેરા પર દેખાય છે કે તું અપસેટ છે. બોલ શું થયું? અરે તો જૂની વાત યાદ આવી ગઈ એટલે. હવે કંઈ નહીં, મને પણ મારું બાળપણ યાદ. નાસ્તો કરવાનો છે. ના ના, મને અત્યારે જ ભૂખ લાગે છે, નાસ્તો કાઢી દો ને. ના ના, આ અધૂરી મૂર્તિ મૂકીને થોડી જવાય. પહેલા આપણે આ કામ પતાવી દઈએ, પછી નાસ્તો કરવાનો છે. સારું, તો તમે લોકો મૂર્તિ બનાવો, ત્યાં સુધી હું તમારા પપ્પાને નાસ્તો આપી દઉં. હું શું કરું? મને ભૂખ લાગી છે, મારે કોઈ બહાનું કાઢીને જવું જ પડશે. એ બો કેમ થાય? બેસ, મારે વોશરૂમ જવું છે. સારું, જા જા. ચિંતા ના કર ભાઈ, મટી જશું. શું થયું? તમે ક્યાં ખોવાઈ ગયા? કઈ ખોવાઈ નતો ગયો, એવું લાગ્યું કે જડી ગયો. એટલે બાળપણના દિવસો આમ આંખ સામે આવી ગયા. પણ શું, કોને મને? એ બધું હું તને પછી કહીશ, અત્યારે આ કામ બતાવી. હમણાં રાશિ આવશે ને અધૂરું કામ જોશે ને તો આપણને ચીડવશે, એટલે અધૂરું કામ પૂરું કરી. મમ્મી! અરે મમ્મી, રાશિ શું કરે છે તું? કેમ આટલી બધી ખુશ છે? સોરી સોરી મમ્મી, એ અને પિન્ટુભાઈ કંઈક કામ કરી રહ્યા છે, તમે જોશો ને તો ખુશ થઈ જશો. ચાલો ચાલો. હા હા, રાશિના કારણે જ મમ્મી ફરીથી ભરતનાટ્યમનો ડાન્સ કર્યો, એના કારણે જ મમ્મીના ચહેરા પર ફરીથી સ્માઈલ આવી ગઈ. અમારા બંને વચ્ચે તો શરત પણ લાગી હતી. રાશિના કારણે જ મમ્મીના ચહેરા પર હંમેશા સ્માઈલ રહે છે. જુઓ છો ને મમ્મી, બંને કેટલા ખુશ છે. તમે પણ ખુશ છો ને? ખુશ? મારી ખુશીની કોઈ સીમા નથી. આજે હું અતિશય ખુશ છું. બેટા, આ બધું તારા કારણે થયું છે. તે મારા બંને દીકરાને એક કરી દીધા છે. થેન્ક યુ. માણસના બે હાથ ભેગા મળતા હોય ને, આજે એવું મને લાગે છે. વાહ મમ્મી, સરસ ડાયલોગ બોલ્યા તમે. આ ડાયલોગ નથી, આ તો મનોલોગ છે, મમતાનો મનોલોગ. મારા મનથી નીકળેલી વાત હું તને મનથી કરી રહી છું. તે મને જે ખુશી આપી છે ને, એ મને બીજું કોઈ નહીં આપી શકે. રાશિના કિસ્સા તો કહું ને, કેટલા ઓછા છે. એકવાર એણે મારી ઓફિસના ગેસ્ટને અતિશય મરચાવાળું ખવડાવી દીધું. મેં ભાત ઉપર મરચાથી સોરી લખ્યું હતું. શું વાત કરો છો? અરે આ તો કઈ નથી, એકવાર તો ખાલી મને ઇમ્પ્રેસ કરવા માટે એણે એનો ડ્રેસ કાતરથી કાપી નાખ્યો. મારા માનવામાં જ નથી આવતું કે રાશિબેન આવું કરી શકે. પછી મેં પૂછ્યું કે તને શું જોઉં તો મને કંઈક ઠંડી લાગે છે. ભર ઉનાળે કોને આવી ઠંડી લાગે ભાઈ?
આમણે અહીંયા મારી ભૂલો કહેવાનું કેમ શરૂ કર્યું છે? રાશિ વિશે તો કહું ને, એટલું ઓછું છે. એક વાર તો શું થયું ખબર છે તમને? ભાભી માટેનો પ્રેમ એમના ચહેરાથી છલકાઈ રહ્યો છે. અમે એક વાર છે ને રિક્ષા લઈને જતા હતા અને મેં એને કીધું કે યાર બહુ મને ડર લાગે છે, તું ઉભી રહે. વાતો કરીને જ ટાઈમ પાસ કરી રહ્યા છો ને? એના કરતા મૂર્તિ બનાવવાનું કામ કમ્પ્લીટ કરી દો ને. મેં તને કહ્યું હતું કે રાશિ આવશે ને તો સીધે સીધે એમ જ કહેશે કે હજી સુધી મૂર્તિ નથી બની. હવે મેં કોણ કે મૂર્તિ બનાવી સહેલી નથી. મને તો પહેલેથી જ ખબર હતી કે તમારાથી નહીં થાય. ના, તમે જુઓ મારા મૂર્તિ છે ને કમ્પ્લીટ થઈ જશે. આ તમને શું થયું છે?